ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે પ્રાથમિક શાળામાં પ્રવેશ લેતા નાના બાળકો માટે પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે આમો તાલુકાની શ્રેષ્ઠ પ્રાથમિક શાળા સુઠોદરામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષિકા રેખાબેન દ્વારા શાળાના પ્રાંગણને મંડપથી શણગારવામાં આવ્યું જેમના આયોજનમાં એસએમસી એમડીએમ પરિવાર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગ્રામજનો વગેરેનો ખૂબ સહયોગ રહ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાની બાળાઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી પણ સ્વાગત કરવામાં આવ્યું અને શાળાના પ્રાંગણમાં મહેમાનો અને દાતાઓના હસ્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રવેશ સરકારના પ્રતિનિધિ તરીકે ભરૂચ જિલ્લામાં વન સંરક્ષણ અધિકારી યુઆઈ પ્રજાપતિ મેડમ મુખ્ય મહેમાન તરીકે હતા તેમણે અભ્યાસ કરતા બાળકો તથા એસએમસી પરિવાર સાથે વાર્તાલાપ કરી શાળાના શૈક્ષણિક કાર્યનો તાગ મેળવાનો પ્રયત્ન કર્યો હતો અને છેલ્લા દસ મહિનાથી ધોરણ એક થી પાંચમાં માત્ર એક જ શિક્ષિકા તરીકે કાર્યરત એવા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવા રેખાબેને ખૂબ પ્રશંસા કરી હતી તેમજ તાત્કાલિક બીજા સહાયક શિક્ષકની વ્યવસ્થા કરવા લાયઝન અધિકારીને અનુરોધ પણ કર્યો હતો રવેશોત્સવમાં શ્રેષ્ઠ દાતા તરીકે દુબઈમાં બિઝનેસ કરતા અમિતભાઈ નીલીશભાઈ તેમના ધર્મપત્ની પ્રોફેસર પોલોમીબેન તેમનો પુત્ર ડોક્ટર મિહિર પટેલ હાજર રહ્યા હતા જેમણે શાળાને સ્માર્ટ ટીવી ચાલીસ હજાર તેમજ પ્રવેશ લેતા બાળકો સાથે તમામ બાળકોને શૈક્ષણિક કીટ દસ હજાર મળી કુલ પચાસ હજારની ભેટ આપવામાં આવી હતી સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે આમુદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વસંતભાઈ પ્રજાપતિ ઉપસરપંચ શિલાબેન વસાવા લાયજન અધિકારી તરીકે સીઆરસી ઇમરાનભાઈ ઉપસ્થિત રહ્યા હતા